जय स्वामीनारायण। विद्यार्थियों, आज धोरण 7 समाज विद्या में पाठ 15 नी आपणे आज चर्चा करिए। गया लेक्चर नी अंदर आपणे गुजरातनी सरकार एना अंगो राज्य सरकारनी भूमिकानी वात करी, विधान परिषदनी वात करी, पछी विधानसभानी वात थई हती कि भाई भारतनी जे धारासभा एनुं निचलुं गृह विधानसभा एनी 182 बैठको આપણી ગુજરાતની જે વિધાનસભા છે, વિધાનસભા ક્યાં આવેલી છે તો ગાંધીનગરમાં આવેલી છે, એની ગયા પીરિયડમાં આપણે ચર્ચા કરી। આજે આપણે હવે એની ચૂંટણી પ્રક્રિયાની વાત કરવાની છે કે ગુજરાત રાજ્ય અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું કાર્ય કરવાનું કામ ચૂંટણી પંચ કરે છે, જેના વિશે આપણે આગળ એક પાઠમાં અભ્યાસ કરીશું ચૂંટણી પંચના કાર્યો વિશે। આજે આપણે વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ કે ભાઈ રાજ્યની વિધાનસભાના જે સભ્યો છે એમની ચૂંટણી દર 5 વર્ષે થતી હોય છે। જે વિધાનસભાનો સભ્ય તરીકે ચૂંટાય છે એ વિધાનસભા સભ્ય કહે છે, અથવા તો ધારાસભ્ય તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને MLA ટૂંકમાં કહેવામાં આવે છે। MLA એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે એને શોર્ટમાં MLA તરીકે ઓળખવામાં આવે છે। આ MLA જે છે એની ચૂંટણી થતી હોય છે દરેક રાજ્યમાં જુદા જુદા વિધાનસભાના સભ્યો માટે જુદા જુદા મતદાન મથકોમાં 5 વર્ષ પૂરા થાય એટલે ચૂંટણી થાય છે। અને એ ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર જે છે એ વિજેતા ઉમેદવાર બહુમતી દ્વારા પોતાના જે મત વિસ્તાર હોય એ મત વિસ્તારમાં બહુમતી મેળવે છે અને બહુમતીને આધારે વિધાનસભાનો સભ્ય બને છે। ગુજરાતની વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 છે। પોતપોતાના મત વિસ્તારમાં એ ચૂંટાઈ અને વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે, પોતાના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। દરેક વિદ્યાર્થીને પોતપોતાના મત વિસ્તારના જે વિધાનસભાના સભ્ય છે MLA છે એનું નામ જાણવું અને એની માહિતી એકઠી કરવાની। વિધાનસભા છે, વિધાનસભામાં બહુમતી પક્ષ જે છે શાસક પક્ષ હોય છે અને સામે વિરોધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે। ઘણીવાર મિશ્ર સરકાર, એક પક્ષને બહુમતી ના મળી હોય તો જુદા જુદા પક્ષના સભ્યો ભેગા થાય અને સરકાર બનાવે છે એને મિશ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં અત્યારે મિશ્ર સરકાર નથી, એક જ પક્ષ જે છે ભારતીય જનતા પાર્ટી અને બહુમતી મળી છે, તેથી એની બહુમતીવાળી સરકાર ચાલે છે। અને મત વિભાગો એટલે કે ભાઈ જે તે વિસ્તારના મત વિસ્તારો હોય છે એ વિસ્તારોનો મત વિભાગ હોય છે। હવે આજે ચૂંટણી થાય ત્યારે વિધાનસભા જે છે, વિધાનસભા કહ્યું છે કે ભાઈ લોકો દ્વારા સીધી ચૂંટણી થાય છે અને બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય તરીકે બને છે, એની મુદત 5 વર્ષની હોય છે, દર 5 વર્ષે એનું વિસર્જન થાય અને એની ફરીથી ચૂંટણી થાય છે। વિધાનસભા જે છે એની કાયમી ગૃહ કહેવાય નહીં, જેમ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે પણ વિધાનસભા એ કાયમી ગૃહ નથી, એનું કાર્યક્ષેત્ર 5 વર્ષ સુધીનું છે, કાર્યકાલ 5 વર્ષ સુધીનો છે, મુદત પૂરી થાય ત્યારે એનું વિસર્જન થાય। કેટલીક વાર એવું પણ થાય કે ભાઈ બંધારણીય જોગવાઈ અનુસાર જો સરકાર ચાલી એમ શકે તેમ ન હોય, સરકારનું સંચાલન યોગ્ય ન હોય ત્યારે એ સરકારની રચના જે છે થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણને કારણે રાષ્ટ્રપતિ એનું વિસર્જન કરે છે અને રાજ્યમાં જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ ચાલે છે એનું શાસન ચાલે છે અને રાષ્ટ્રપતિ વતી રાજ્યપાલ દ્વારા જે તે રાજ્યનો વહીવટ થાય છે, બીજી ચૂંટણી ના થાય અને બીજી વિધાનસભાનું સર્જન ન થાય ત્યાં સુધી રાજ્યપાલ એનો વહીવટ કરે છે। હવે વિધાનસભા જે છે
એ વિધાનસભાની ચૂંટણી થયા પછી વિધાનસભાના સભ્યોનું સોગંદનામું થાય છે, મુખ્યમંત્રી એના પ્રધાનમંડળની રચના થાય છે, અને સાથે સાથે જે તે વિધાનસભાનું સંચાલન કરવા માટે અધ્યક્ષની ચૂંટણી થાય છે, જેને સ્પીકર કહે છે. વિધાનસભાના જે સ્પીકર છે એ હાલના જે વિધાનસભા, આપણી અત્યારની જે વિધાનસભા છે એના સ્પીકર અત્યારે હાલ છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી છે, અને ઉપાધ્યક્ષનું નામાંકન હજુ થયું નથી. પણ ઉપાધ્યક્ષ અને વિધાનસભા અધ્યક્ષ એટલે કે સ્પીકર જે છે એ સ્પીકરની હાજરીમાં વિધાનસભાની અંદર નાના મોટા ખરડાઓ, સામાન્ય ખરડાઓ તબક્કાવાર પસાર થતા હોય છે, અને પછી રાજ્યપાલની મંજૂરી મળે ને એ ખરડાને આધારે પછી એ કાયદો બને છે. ટૂંકમાં વિધાનસભા, આપણી ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાં આવેલી છે અને એમની કુલ સભ્ય સંખ્યા છે 182. આપણી આ વિધાનસભા શું કાર્યો કરે છે તો સામાન્ય કાર્યોની વાત કરીએ આપણે તો પહેલું કાર્ય છે કે ભાઈ વર્તમાન કાયદામાં સુધારા કરવા, કે અત્યારે હાલ જે અગાઉની વિધાનસભાએ જે કાયદાઓ બનાવ્યા છે એનું નિર્માણ કર્યું છે એ કાયદાઓમાં સુધારા વધારા કરવાનું કામ આ વર્તમાન કાયદામાં કરવામાં આવે છે. હમણાં જ થોડા દિવસ પહેલાં જ એક કાયદો છે, એ કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે, ને ગુંડાગર્દી કરનારા હોય કે ભાઈ વ્યાજનું ધંધો કરતા હોય, વધુ વ્યાજ લેનારા હોય, અથવા તો દેવાદારને હેરાન કરનારા હોય એમના માટે પણ કાયદામાં સુધારો કરી અને સજામાં વધારો કરવામાં આવ્યો છે. એવા અનેક સુધારા જે કાયદાઓ હોય એમાં સુધારા વધારાની જરૂર, સમય થાય એટલે એમાં સુધારો જરૂરી છે, તો આવા સુધારા આ વિધાનસભા કરે છે. નવા કાયદાઓ ઘડવાનું કામ પણ વિધાનસભા દ્વારા થાય છે. વિધાનસભા એ ખરડો બનાવે છે, એને ઘડવાનું કામ કરે છે. ત્યારબાદ કેટલાક એવા જૂના કાયદા છે કે જે પહેલાં જરૂરી હતા પણ વર્તમાન સમયમાં એ કાયદાઓની જરૂર ના હોય તો આવા કાયદાઓને રદ કરવાનું કામ પણ વિધાનસભા કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્યની અંદર જે અંદાજપત્ર જે છે, બજેટ, એ અંદાજપત્ર ખર્ચ આવક અને જાવકના ખર્ચના હિસાબનું ને આ બધું અંદાજપત્ર રજૂ કરવાનું કામ કરે છે. અને બીજું કે ભાઈ કારોબારી પર અંકુશ રાખે છે કે ભાઈ સરકારી જે કારોબારી છે એ કારોબારીના જે ખર્ચ છે એના આયોજનો છે. ઘણીવાર એવા કાયદાઓ ઘડવા કે એવા વહીવટો કરવા કે જે ગેરબંધારણીય હોય અથવા તો અયોગ્ય હોય, તો એવા અયોગ્ય ખર્ચાઓ, અયોગ્ય નીતિ નિયમો અથવા તો અયોગ્ય આયોજનો કરવા પર અંકુશ રાખવાનું કામ પણ આ ધારાસભા કરે છે. એટલે આવા કાર્યો મહત્ત્વના છે, ને એ સિવાય બીજા ઘણા બધા કાર્યો પણ વિધાનસભામાં હોય છે. જેમ કે પ્રશ્નોત્તરી કાળની વાત કરીએ તો વિધાનસભાની અંદર પ્રશ્નોત્તરીનો સમય હોય છે. જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય છે ત્યારે અમુક સમય, ચોક્કસ સમય પ્રશ્નોત્તરી માટેનો રાખવામાં આવ્યો છે, અને એમાં જે વિધાનસભાના જે સભ્યો છે એ સભ્યો પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે, સૂચનાઓ આપી શકે છે, પોતાના અભિપ્રાય પણ આપી શકે છે, અને એ અભિપ્રાય અને પ્રશ્નોના જવાબ જે તે વિભાગના મંત્રી એના ઉત્તરો આપે છે, અથવા તો એમણે જે પ્રશ્નને અનુરૂપ જે કંઈ પણ પગલાં લીધા હોય, જે કંઈ પણ આયોજનો કર્યા હોય એની સ્પષ્ટતા કરે છે, અને પોતે એ પ્રશ્નનું સમાધાન કરવાની બાંહેધરી આપે છે. આ બધું વિધાનસભ્યો જે છે એ અધ્યક્ષના માધ્યમથી પૂછે છે, જે તે મંત્રીને ડાયરેક્ટલી કોઈ પ્રશ્ન પૂછતો નથી. દાખલા તરીકે કોઈ પણ વિધાન મત વિસ્તાર છે કે ભાઈ નરોડા મત વિસ્તારના જે સભ્ય છે એ સભ્ય પોતાના વિસ્તારની અંદર રસ્તાઓનું કામકાજ બરાબર ના થયું હોય તો એ પ્રશ્ન કોને પૂછે કે ભાઈ રાજ્યના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવે. પણ સીધો એ મંત્રીને પ્રશ્ન ના પૂછે, સ્પીકરના માધ્યમથી એમને પ્રશ્ન પૂછવામાં આવે, અને એ પ્રશ્નનો ઉત્તર પણ જે તે મંત્રી સ્પીકરના માધ્યમથી એનો જવાબ
આપતા હોય છે. બીજી વાત કરીએ કારોબારી, કે ભાઈ કારોબારી એ પણ એક મહત્વનું અંગ છે. કારોબારી શું કાર્ય કરે છે? તો રાજ્યની કારોબારી એ રાજ્યનું મહત્વનું અંગ છે. એની અંદર રાજ્યપાલ, રાજ્યના મુખ્યમંત્રી અને એના મંત્રીમંડળનો સમાવેશ થતો હોય છે. જે તે મંત્રીઓ અને એના માર્ગદર્શન હેઠળ એના વહીવટી અધિકારીઓ જે છે એ વહીવટી અધિકારીઓ પણ કામ કરે છે. એટલે ભાઈ આ વહીવટી અધિકારીઓ પણ આ કારોબારીની અંદર સમાવેશ થતા હોય છે. એટલે કારોબારી બે પ્રકારની હોય છે, એક તો રાજકીય કારોબારી અને બીજી વહીવટી કારોબારી. કારોબારીના બે પ્રકાર છે, રાજકીય કારોબારી અને બીજી છે વહીવટી કારોબારી. કે ભાઈ વહીવટી કારોબારી, આ વહીવટી કારોબારી છે ને કાયમી કારોબારી છે, એમની ચૂંટણી થતી નથી. સરકાર દ્વારા નિમણૂક પામેલા જે અધિકારીઓ છે એ અધિકારીઓ આ વહીવટી કારોબારીમાં આવે છે. અને રાજકીય કારોબારીમાં વિધાનસભાના જે સભ્યો છે કે જે દર 5 વર્ષે બદલાતા હોય છે, વહીવટી કારોબારીએ રાજકીય કારોબારીને પોતાના આયોજનો, પોતાની જે યોજનાઓ છે એ યોજનાઓ આપે છે, દર્શાવે છે, અને રાજકીય કારોબારી એ યોજનાઓનો અમલ કરવાની મંજૂરી આપે છે. એટલે કે ભાઈ રાજકીય કારોબારી વહીવટી કારોબારી વગર કામ કરી શકતી નથી. એટલે કારોબારીના બે ભાગ છે, રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી. રાજકીય કારોબારીમાં દર વર્ષે 5-1 વર્ષે જ્યારે ચૂંટણી થાય અને સરકાર બદલાય ત્યારે વહીવટીમાં પણ આ રાજકીય કારોબારીમાં વ્યક્તિઓ બદલાતા હોય છે, જ્યારે વહીવટી કારોબારી એ સરકાર દ્વારા નિમણૂક પામેલા અધિકારીઓ હોય છે. અને એ અધિકારીઓ જે તે જુદા હોય, શિક્ષણ ખાતું હોય, માર્ગ વાહન વ્યવહાર ખાતું હોય કે કંઈ પણ, દરેક વિભાગની વહીવટ કારોબારીના જે અધિકારીઓ છે, અધિકારીઓના અને એકબીજાના માર્ગદર્શન હેઠળ રાજ્યનું કાર્ય થતું હોય છે. હવે આ કારોબારી શું કાર્ય કરે છે? તો આ કારોબારી જે છે એ વિધાનસભાએ ઘડેલા જે કાયદાઓ છે એનો અમલ કરવાનું કામ કરે છે. કે જે તે રાજ્યની વિધાનસભાઓએ જે કાયદાઓ ઘડેલા છે એનું અમલ કરાવે છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે, રાજ્યની કોઈ પણ સમસ્યા હોય, આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરે છે, ગરીબી બેકારી દૂર કરવાના આયોજનો કરે, પછી વાહન વ્યવહાર છે, વીજળી છે, સંદેશા વ્યવહાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, આ દરેક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય એ કરે છે. ત્યારબાદ નાગરિકોની જે જરૂરિયાતો છે, જીવન જરૂરિયાતોની જે ચીજવસ્તુઓ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટેના આયોજનો કરે છે. સરળ રીતે સમગ્ર રાજ્યનો વહીવટ ચાલે એના ઉપાયો કરે, અથવા તો સરકાર દ્વારા કારોબારી દ્વારા રાજ્યની પ્રજાના કલ્યાણના કાર્યો કરવાનું કામ પણ આ કારોબારી તરીકે કામ કરવામાં આવે છે. ટૂંકમાં આપણી જે વિધાનસભા છે એ વિધાનસભાના અધ્યક્ષ અને વિધાનસભાના સભ્યો અને કારોબારી આ દરેક આપણા દેશના અથવા તો રાજ્યના સંચાલન માટે યોગ્ય કામ કરે અને એમના કલ્યાણકારી કાર્યો દ્વારા રાજ્યનો વહીવટ યોગ્ય રીતે થાય તો રાજ્યનો સુચારુરૂપે વિકાસ થાય અને રાજ્યના નાગરિકોને સંપૂર્ણ પૂરેપૂરી સુવિધાઓ મળી રહે. ત્યારબાદ બીજું એક પદ જે છે રાજ્યપાલનું, ગવર્નર, રાજ્યના ગવર્નર અથવા તો રાજ્યપાલ, એમની નિમણૂક. જેમ દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે, એમ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે. દરેક રાજ્યને રાજ્યપાલ હોય છે, જે રાજ્યની કારોબારીના વડા છે એમની નિમણૂક, ચૂંટણી નથી થતી, રાજ્યના રાજ્યપાલની ચૂંટણી ના થાય, વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે રાજ્યપાલની નિમણૂક કરે છે.
અને રાજ્યનો સમગ્ર વહીવટ એ રાજ્યપાલના નામે થતો હોય છે. રાજ્યપાલને ઉમેદવારી માટે એમની લાયકાત છે કે ભાઈ 35 વર્ષ કે તેથી વધારે ઉંમરના કોઈ પણ દેશનો નાગરિક જે બંધારણીય ધોરણે લાયક હોય તેવા વ્યક્તિને રાજ્યપાલના હોદ્દા તરીકે નિમવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યના અત્યાર હાલના જે રાજ્યપાલ છે તે આચાર્ય દેવવ્રત છે, જે અત્યારની હાલની આપણી સરકાર જે છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકેનું કામ કરે છે. એમના કાર્યો છે કે ભાઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે બહુમતી ધરાવતો જે પક્ષ છે એના નેતાને મુખ્યમંત્રી તરીકેનું નિમંત્રણ આપે છે અને એમની નિમણૂક કરે છે. પછી મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે સરકારના પ્રધાનમંડળની નિમણૂક કરે છે, એના પ્રધાનોની નિમણૂક કરે છે, વિધાનસભાને વિખેરવાની અથવા તો જરૂરિયાત પડે વિધાનસભાનું સત્ર બોલાવવાની અથવા તો રાજ્યપાલ ગમે ત્યારે કોઈ વટહુકમ બહાર પાડવાની પણ કામગીરી બજાવતા હોય છે. ત્યારબાદ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક અને રાજ્યની જાહેર સેવાના આયોગના જે અધ્યક્ષ છે એમની નિમણૂક કરવાનો અધિકાર પણ રાજ્યપાલ પાસે છે. ત્યારબાદ આપણે એમ કહ્યું કે ભાઈ કાયદાઓ ઘડવા, તો વિધાનસભામાં જે ખરડો પસાર થાય છે એ ખરડા પસાર થાય એના પછી એ ખરડો રાજ્યપાલ પાસે જાય અને રાજ્યપાલ એના ઉપર હસ્તાક્ષર કરે, ટૂંકમાં મંજૂરી આપે ત્યારે એ કાયદાનું સ્વરૂપ ધારણ કરે. તો ખરડાને કાયદાનું સ્વરૂપ પણ રાજ્યના રાજ્યપાલ આપે છે. એ સિવાય રાજ્યની જે વડી અદાલતો છે એ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરીને રાજ્યપાલ દ્વારા એ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે અને તટસ્થ રીતે નિષ્પક્ષ રીતે રાજ્યનો વહીવટ થાય એનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું કાર્ય આપણા જે તે રાજ્યના રાજ્યપાલ કરે છે. એટલે કે ભાઈ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે, તો તમારે યાદ રાખવું પડે કે અત્યારે હાલની સરકારના જે રાજ્યપાલ છે એ આચાર્ય દેવવ્રત છે અને એમના દ્વારા એમની રાહબારી નીચે આપણા દેશની સરકારનું સુચારુ રૂપે સંચાલન થાય છે. આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો, હવે આવતા લેક્ચરમાં આપણે આપણા મુખ્યમંત્રી એમના કાર્યો અને સરકારના રાજ્ય સરકારના બીજા અન્ય કાર્યો ન્યાયતંત્ર વગેરેનો અભ્યાસ કરીશું. તમારે આ જે પાઠ છે એ વારંવાર વાંચતો રહેવો પડશે. જય સ્વામિનારાયણ.